અને 12મો હોમવર્કમાં આપેલો હતો જે ત્રિકોણના દાખલા હતા તમે તો બધા દાખલા વ્યવસ્થિત રીતે તમને ગણ્યા છે એવી આશા રાખું છું અને જો ના ગણ્યા હોય તો વ્યવસ્થિત રીતે ગણવા જ પડશે નહીંતર આમાં આગળ જતા કશું આવડશે નહીં આ વસ્તુ મગજમાં રાખજો અને જે વિદ્યાર્થીઓ લેસન નથી કરતા એના વાલીશ્રીને અનુરોધ છે કે બધા વિદ્યાર્થીઓને મહેનત કરાવે નહીંતર આમાં આગળનો રસ છે એમાં કશો ખબર નહીં પડે ટૂંકા ગાળા માટે મેં વિચાર તમે આગળ જતા બધું આવડે એ જ રીતના આપણે મહેનત કરાવીએ છીએ તો 13મો દાખલો છે એની રકમ વાંચીએ એક ચોરસ 12ની બાજુનો પણ 250 મીટર છે તેની ફરતે વાળ કરવાનો ખર્ચ 20 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય તો ચોરસ 12ની એક બાજુનું માપ 250 મીટર છે હવે ચોરસ 12નો ક્ષેત્રફળ શું હોય જોજો મિત્રો ચોરસ 12નું ક્ષેત્રફળ 4 ગુણ્યા લંબાઈ તો 250 ગુણ્યા 4 એટલે 1000 મીટર સ્ક્વેર હવે 1000 મીટર સ્ક્વેર છે એમાં આપણને છે કે એક મીટર સ્ક્વેર છે એના રૂપિયા 20 હોય કેટલા છે 1 મીટર સ્ક્વેર છે એના રૂપિયા છે 20 તો 1000 મીટર છે 1000 મીટર સ્ક્વેર એના કેટલા રૂપિયા થાય તો 1000 એને ગુણ્યા 20 એને ભાગ્યા 1 એટલે 1 મીટર વધારે 2 એકા 2 20000 રૂપિયા થાય કેટલા રૂપિયા થાય 20000 રૂપિયા થાય ચોરસ ભાગને વાળ કરવાનો ખર્ચ રૂપિયા થશે 20000 કેટલા થશે 20000 રૂપિયા થશે મિત્રો તો અહીંયા એના પછીનો 14મો દાખલો છે એક લંબચોરસ ભાગની લંબાઈ એક લંબચોરસ ભાગની લંબાઈ 175 મીટર પહોળાઈ 125 મીટર છે લંબચોરસ ની લંબાઈ 175 મીટર પહોળાઈ 125 મીટર બરાબર પછી તેની ફરતે વાળ કરવાનો ખર્ચ 12 રૂપિયા પ્રતિ મીટર નો ખર્ચ કેટલો થશે તો અહીંયા લંબચોરસ નું પહેલા ક્ષેત્રફળ શોધવું પડશે લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 175 ગુણ્યા 125 આ ગુણાકાર આપણે કરીશું 175 125 ગુણાકાર વ્યવસ્થિત આપણો બાજુ નીચે 3 છે એટલે બે બિંદુ અહીંયા એક બિંદુ અહીંયા 5 એકા 5 સાથે કા સાથે એક એક થાય 5 2 10 શૂન્ય વધીએ 7 2 14 એક કકાનો 5 નો વધીએ 2 થવીને 3 પછી પછી 25 નો 5 વધી 2 7 5 35 નો 2 37 નો 7 વધી 3 5 એકા 5 6 7 અને 8 અહીંયા 75 8 5 2 10 18 નો 8 નો વધીએ 11 નો 1 નો વધીએ 21875 મીટર સ્ક્વેર 21875 મીટર સ્ક્વેર છે એ લંબચોરસ છે એ ભાગની શું થશે લંબાઈ બરાબર એનું ક્ષેત્રફળ છે હવે આપણે ખરેખર તો શું કરવાનું છે આનું ક્ષેત્રફળ શોધી લીધું હવે એની પરિમિતિ શોધીએ લંબચોરસ ભાગની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ 2 ગુણ્યા લંબાઈ 175 પહોળાઈ 125 એટલે 5 2 10 નો 0 વધીએ 0 વધીએ 300 એટલે કે 600 મીટર એની શું થશે પરિમિતિ ક્ષેત્રફળ શોધી લીધું પરિમિતિ છે 600 મીટર હવે અહીંયા એક ચોરસ મીટરની વાત કહેલી છે શું કીધું છે એક
મીટર વાળ કરવાનો ખર્ચ 12 રૂપિયા 1 મીટર વાળ કરવાનો ખર્ચ રૂપિયા 12 તો 600 મીટર વાળ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા તો 600 ગુણ્યા 12 72 7200 રૂપિયા બરાબર 7200 રૂપિયા આ સમજો મિત્રો આ કે ના ઓકે તો 7200 રૂપિયાનો ખર્ચ આવશે તો 14મો દાખલો પણ આપણે ગણી લીધો હવે 15મો દાખલો છે એ હું તમને હોમવર્ક ની અંદર આપું છું કારણ કે દાખલો બહુ સારો છે એટલા માટે તો દાખલા નંબર 13 14 મે ગણાયેલા છે અને દાખલો 15 હોમવર્કમાં આના ઉપર બાકીના નોટબુકમાં તમારે એક એક વાર દરેક દાખલો એટલે કે બે વાર ગણવાના છે સ્વાધ્યાય 10.1 ના ક્લિયર આ તમારો હોમવર્ક તમને સમજાઈ ગયો મિત્રો તો હવે મળશો આવતા નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ